ટચક્યું થઈ જવું, કમરમાં ગાદી ખસી જવી, સાયટિકાની અસર થવી, કમર અને પગમાં ખૂબ ખેંચાવ જેવો દુખાવો થવો, અથવા તો કમરમાં એટલી હદે દુખાવો થઈ જવો કે ઊભા પણ ન થઈ શકાય, બેસી પણ ન શકાય અને શાંતિથી સૂઈ પણ ન શકાય. મિત્રો, શું તમે જાણો છો કે તમે કોઈપણ પ્રકારની કસરત જ્યારે કરો છો અથવા તો વજન ઉંચકો છો, એવા સમયે તમારે શું ધ્યાન રાખવું જોઈએ જેથી આ પ્રોબ્લેમ ન થાય? એ બાબતે આપણે જાણીએ એનાથી પહેલાં મારી આપણી નમ્ર વિનંતી છે કે તમારો કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય, એ તમારા હેલ્થ માટે હોય, તમારા ડિઝીઝ માટે હોય, તમારા ડાયટ કે લાઇફસ્ટાઇલ માટે હોય, મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછો. હું મારા 15 વર્ષના ક્લિનિકલ એક્સપિરિયન્સ અને આયુર્વેદના ઓથેન્ટિક બુક્સમાંથી એનો ઉત્તર દેતો વિડીયો બનાવવા માટે પ્રયત્ન કરીશ. મિત્રો, કાલે ઈશ્વરભાઈ નામના પેશન્ટ મારી પાસે આવ્યા. એ ઠીકથી ચાલી પણ નહોતા શકતા, એને કમરનો ખૂબ જ દુખાવો હતો. 2 મહિનાથી સતત એટલો બધો દુખાવો થાય છે કે ન શાંતિથી સૂઈ શકે છે, ન ચાલી શકે છે, ન સારી રીતે બેસી શકે છે. એમની ડિટેલ હિસ્ટ્રી લીધી ત્યારે મને ખબર પડી કે ઈશ્વરભાઈ નિયમિત જીમ કરે છે. જીમમાં કસરત કરતી વખતે 2 મહિના પહેલાં એક વજન ઉંચકાઈ ગયું, જેને કારણે એમને કમરમાં પ્રોબ્લેમ થઈ ગયો અને પછી કમરના મણકાની નસ દબાઈ જવાને કારણે સાયટિકાની અસર થઈ ગઈ અને ખૂબ જ દુખાવો રહેતો. મિત્રો, મહર્ષિ ચરકે કહ્યું છે કે જ્યારે તમે કોઈપણ પ્રકારનું વ્યાયામ કરો છો ત્યારે તમારે 3 બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલી બાબત તો એ કે તમારા પેટમાં ગેસ ન રહેવો જોઈએ. જો તમારા પેટમાં વાયુ રહેતો હોય, એવા સમયે તમે કોઈ વજન ઊંચકવાની એક્સરસાઇઝ કરો છો, તો એ વાયુ દોષ જે છે એ તમારા કમરને ડેમેજ કરે અથવા તો તમારા કમરના સ્નાયુઓમાં ભરાઈને દુખાવો કરી શકવાના પૂરેપૂરા ચાન્સીસ રહે છે. એટલે જ્યારે તમારા પેટમાં વાયુ હોય ત્યારે વજન ઊંચકવાની એક્સરસાઇઝ કરવાની જગ્યાએ તમારે હલકા યોગાસન અને પ્રાણાયામ કરવા જોઈએ, જેથી જે છે એ પેટનો વાયુ છૂટી જાય અને એના પછી વોર્મઅપ કર્યા પછી જ તમારે જે છે વેટ લિફ્ટિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ. બીજી અગત્યની વાત, જ્યારે તમે કોઈપણ પ્રકારની જીમની એક્સરસાઇઝ કરો છો ત્યારે સૌથી અગત્યની વાત એ છે કે તમારે તમારા ભોજનમાં ગાયનું ઘી અને તલના તેલનું સેવન નિયમિત રૂપથી કરવું જોઈએ. જો આપણે આપણી પાચન શક્તિ પ્રમાણે ગાયનું ઘી અને તલના તેલનું સેવન નથી કરતા, તો એવા ચાન્સીસ છે કે તમારા શરીરમાં વાયુદોષ વધી જાય અને તમારા કમરના અને પગના સ્નાયુઓ નબળા પડે, અને એવા સમયે જો તમે સતત વેઇટ લિફ્ટિંગ એક્સરસાઇઝ કરો છો તો બની શકે કે તમને કમરનો દુખાવો થઈ શકે છે. ત્રીજી અગત્યની વાત, કોઈપણ પ્રકારની વેઇટ લિફ્ટિંગ એક્સરસાઇઝ કે જીમની કસરત કરવાથી પહેલાં તમારે વોર્મઅપ ખાસ કરવું જોઈએ. વોર્મઅપ કરવાથી પૂરા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે, જેને કારણે અચાનક જ વજન ઊંચકવાને કારણે સ્નાયુ ઉપર જોર નથી પડતો અને સ્નાયુ ખેંચાઈ નથી જતા. આ 3 બાબતોનું ખાસ ધ્યાન રાખવાથી જીમમાં કસરત કરતી વખતે કમરનો દુખાવો કે ટચક્યું પડવાના ચાન્સીસ નથી રહેતા.